પવિત્ર શ્રાવણ માસમાં એમાં પણ હર હર મહાદેવના નાદ મનને શાંતિ આપનારો નાદ છે, ત્યારે વલસાડ જિલ્લાના વાપી નજીકના નાંબધા ગામે ગુપ્તેશ્વર મહાદેવના મંદિરે અનેક ભાવિક ભક્તો જોડાયા હતા. પવિત્ર શ્રાવણ માસમાં એમાં પણ હર હર મહાદેવના નાદ મનને શાંતિ આપનારો નાદ છે, ત્યારે વલસાડ જિલ્લાના વાપી નજીકના નાંબધા ગામે ગુપ્તેશ્વર મહાદેવના મંદિરે અનેક ભાવિક ભક્તો જોડાયા હતા. ગુપ્તેશ્વર મહાદેવ મંદિરનો મહિમા છે કે ત્યાં કોઈ પણ ભાવિક પોતાની મનોકામના પૂર્ણ કરવા ત્યાં મૂકેલો પથ્થર પકડે છે ને પથ્થર ઉચકાઈ જાય તો તેની મનોકામના પૂર્ણ થાય છે, ત્યારે ત્યાં શિવની મહિમા, તેથી ભાવિકો પણ દૂર દૂરથી દર્શન કરવા અહીં ઉમટી પડે છે. ગુપ્તેશ્વર મહાદેવ છે ને એ સ્વયંભૂ પ્રગટ્યા હતા આ દમણગંગા ખાડીમાં નદીમાં, અને ત્યાંથી લાવીને એની 1954 માં સ્થાપના કરવામાં આવી હતી. તમે આ મંદિરની સંભાળ કેટલા વર્ષથી કરો છો? 64 વર્ષથી આ મંદિરની સાફ સંભાળ થાય છે. વર્ષમાં 2 હોમ આપણે ધાર્મિક કાર્યક્રમ થાય છે, એક પાટોત્સવ ઉજવવામાં આવે છે અને એક ગંગાજી મહાશિવરાત્રિનો પર્વમાં લોકો બહુ ભેગા થાય છે. શ્રાવણ માસમાં અહીંથી દમણથી લઈને સેલવાસથી લઈને પિલાડથી વાપી આજુબાજુના ગામડાના અનેક ભક્તજનો આ મંદિરના દર્શને આવે છે. અને અહીંયા જે આ પથ્થરની માન્યતા છે, એ પથ્થરની માન્યતા વર્ષો પુરાણી છે. તમારે જે દિલથી માનો એ તમારી ઈચ્છા ફળીભૂત થાય છે. એવું બધું કઈ માનવાનું, ભાઈ કામ થશે તો ઉચકાશે, કામ નહીં થશે તો નહીં ઉચકાશે, એ રીતનું બધું. માન્યતા સાચી છે, વર્ષો પર પુરાણી છે. કાર્તિક 22 નો રિપોર્ટ, વલસાડ.